અમદાવાદના મેયરનો દાવો, દશેરાથી દિવાળી વચ્ચે 20 દિવસમાં તમામ રસ્તાઓનું થશે સમારકામ, હજુ 1.5 મહિનો ભોગવવી પડશે હાલાકી. ઈડીની નોટિસને મુદ્દે ઉદ્ધવ ઠાકરે આવ્યા રાજ ઠાકરેની પડખે, કહ્યું પૂછપરછમાં કઈ નહીં નીકળે, 2 દિવસ રાહ જુઓ. રાજ ઠાકરેના સમર્થનમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટર્સ, મનસે ઈડીને ફેંક્યો પૂછપરછ કરવાનો પડકાર, તો ઈડીએ મનસે કાર્યકરોને ફટકારી નોટિસ. આદર્શ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ઓફિસ પર સીઆઈડી ક્રાઇમના દરોડા, 62 લાખની ઠગાઈ મામલે કાર્યવાહી, સીપીઓ, સર્વર અને દસ્તાવેજો સહિતના પુરાવા કબજે. બિટકોઇન કેસમાં સંડવાયેલા શૈલેષ ભટ્ટની સાડીએ કર્યો ખુલાસો, કહ્યું મારો દુરુપયોગ કરાયો, બિટકોઇનમાં નવો ખુલાસો. ઇગતપુરીના કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા ગાવિત જોડાયા શિવસેનામાં, તો એનસીપીના નેતા રશ્મી બાગલે શિવબંધન બાંધતા શરદ પવારને ઝટકો. સાબરમતી ગાંધી આશ્રમમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા કોર્ટનો આદેશ, આશ્રમવાસીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો કેસ. બોલીવુડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સામે પોલીસ ફરિયાદ, વેબ સિરીઝના એક સીનને લઈને દાખલ પોલીસ ફરિયાદ, ઋષિક સમુદાયની લાગણી દુભાવવાનો આક્ષેપ.